નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી લાઈવ, સાથે હું સુનિલ. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં સંડોવાયેલ આરોપી એમડી સાગઠિયાની તપાસ કરતા એક પછી એક મિલકતો સામે આવી રહી છે. ત્યારે સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી હતી અને જેમાં રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આવેલા ટ્વીન ટાવરમાં 901 નંબર ઓફિસ સાગઠિયાના ભાઈના નામે હોવાનું સામે આવ્યું હતું. પોસ્ટ વિસ્તારમાં આવેલી એમડી સાગઠિયાની ઓફિસનો વેરો પણ બાકી હોવાની વિગતો સામે આવી હતી. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મામલે પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની વધુ મિલકત સામે આવી છે. ટ્વીન ટાવરની 901 નંબરની ઓફિસ સાગઠિયાના ભાઈના નામે હોવાનું ખુલાસો થયો છે. એમડી સાગઠિયા 90 લાખથી ઓફિસ ધરાવે છે. તો રાજકોટના રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. તો અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. તો ટ્વીન ટાવરની 901 નંબરની ઓફિસ સાગઠિયાના ભાઈના નામે હોવાનો પણ ખુલાસો થયો છે. રાજકોટના અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. તો ટ્વીન ટાવરની 901 નંબરની ઓફિસ સાગઠિયાના ભાઈના નામે હોવાનો ખુલાસો થયો છે. એમડી સાગઠિયા 90 લાખની ઓફિસ ધરાવે છે. તો રાજકોટના રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. એમડી સાગઠિયા વધુ મિલકત સામે આવી છે. ટ્વીન ટાવરની 901 નંબરની ઓફિસ સાગઠિયાના ભાઈના નામે હોવાનો ખુલાસો થયો છે. એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગત સામે આવી છે. તો પોસ્ટ વિસ્તારમાં એમડી સાગઠિયાની ઓફિસ આવેલી છે. આ ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે છે. એમડી સાગઠિયા 90 લાખની ઓફિસ ધરાવે છે. વધુ એક ખુલાસો થયો છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. આ સાથે જ વેરા પણ બાકી હોવાની વિગતો સામે આવી રહી છે. તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. આ ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગતો સામે આવી છે. તો પોસ્ટ વિસ્તારમાં આવેલી છે એમડી સાગઠિયાની આ ઓફિસ. વધુ એક મિલકત સામે આવી છે. ટ્વીન ટાવરમાં 901 નંબરની ઓફિસ એમડી સાગઠિયા ધરાવે છે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. રૂપિયા 90 લાખની ઓફિસ એમડી સાગઠિયા ધરાવે છે. ટ્વીન ટાવરમાં 901 નંબરની ઓફિસ સાગઠિયા ધરાવે છે. ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગતો સામે આવી છે. વેરો પણ બાકી હોવાની વિગતો સામે આવી છે. તો એમડી સાગઠિયાની ઓફિસ પોસ્ટ વિસ્તારમાં આવેલી છે. રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આ ટ્વીન ટાવરની ઓફિસ આવેલી છે. ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગતો સામે આવી છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકતનો ખુલાસો થયો છે. રૂપિયા 90 લાખની ઓફિસ ધરાવે છે એમડી સાગઠિયા. ટ્વીન ટાવરમાં 901 નંબરની ઓફિસ ધરાવે છે. આ ઓફિસ તેના ભાઈના નામે હોવાની વિગતો સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. ટ્વીન ટાવરની 901 નંબરની ઓફિસ સાગઠિયાના ભાઈના નામે હોવાનો ખુલાસો થયો છે. તો રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. હજુ પણ તપાસનો દોર યથાવત જ છે. ત્યારે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. એમડી સાગઠિયા 90 લાખની ઓફિસ ધરાવે છે. અગ્નિકાંડ મુદ્દે એક
એક બાદ એક નવા નવા ખુલાસાઓ છે થઈ રહ્યા છે. એમડી સાગઠિયાની એક ઓફિસ છે ત્યારે ફરી એક વખત મળી આવી. એમડી સાગઠિયા 150 ફૂટ રિંગો ઉપર આવેલા ટ્વિન સ્ટાર જે બિલ્ડિંગ છે ત્યાં ઓફિસ ધરાવે છે, આવી વિગત ક્યાંક મીડિયાને મળી છે. 901 નંબરની આ જે ઓફિસ છે ત્યાં ક્યાંક લાંબા સમયથી એમડી સાગઠિયા પોતાનું જે ઓફિસ છે તે ધરાવે છે. એમડી સાગઠિયાના ભાઈના નામે આ ઓફિસ છે, આ પ્રકારની વિગતો ક્યાંક હાલ મળી રહી છે. ત્યારે ચોક્કસથી એસીબી અહીં પણ આવીને ક્યાંક તપાસ છે તે કરી શકે છે, આવી વિગત પણ મળી રહી છે. ખાસ તો જે ફાયરને જે કાંડ થયો એ કાંડ બાદ એક બાદ એક જે એમડી સાગઠિયાના જે કાળા જે કારસ્તાન હતા તે સામે આવી રહ્યા છે. વૈભવી ફાર્મ હાઉસની સાથે સાથે જે 3 જેટલા જે પેટ્રોલ પંપમાં જે ભાગીદારી છે તેની તો વિગત ક્યાંક મળી જ હતી, પણ આ સાથે અન્ય એક ઓફિસ છે કે જે 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્વિન સ્ટારમાં આવેલી છે ત્યાં આ ઓફિસમાં અનેક જે પોતાના જે કાળા કામ છે તે આ ઓફિસથી જ કરતો હતો, અને આ ઓફિસ છે તે તેના ભાઈના નામની હોવાની ક્યાંક વિગતો તેની મળી રહી છે. એટલે ચોક્કસથી હવે આ ઓફિસ ઉપર પણ ક્યાંક એસીબીના જે દરોડા છે તે પડશે, અનેક વિગતો ત્યાંથી પણ મળી શકે છે. એટલે કે હાલ જે રીતની જે કારવાહી સીટ તરફથી થઈ રહી છે, પોલીસ તરફથી થઈ રહી છે, આ સાથે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે રીતના રિમાન્ડ મંજૂર થયા છે, એટલે કે ચોક્કસથી એવું કહી શકાય કે ક્યાંક અનેક હજુ પણ કેટલીક પ્રોપર્ટી છે કે જે એમડી સાગઠિયાની નીકળશે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આરએમસીમાં ખૂબ જ મુખ્ય પદે રહીને, એટલે કે ટીપીઓ પદે રહીને અનેક જે ભ્રષ્ટ જે કામ કરીને ક્યાંક આ પ્રકારની જે વૈભવી પ્રોપર્ટી છે તે વસાવી છે, અને આની વિગતો એક બાદ એક મળી રહી છે. ચોક્કસથી એ જ પ્રકારે કેડી સાગઠિયાની પણ ક્યાંક વિગતો મેળવાઈ રહી છે કે એમડી સાગઠિયા અને કેડી સાગઠિયા વચ્ચે કઈ રીતની સાંઠગાંઠ હતી અને કઈ પ્રકારની ભૂમિકા હતી. કારણ કે એવી પણ વિગતો એવી પણ મળી રહી છે કે જે બિલ્ડર લોબી છે આ બિલ્ડર લોબી સાથે ખૂબ જ સારો ઘરાબો ધરાવે છે, અને ક્યાંક ને ક્યાંક બિલ્ડર સાથે પણ ટકાવારી હોય એ પ્રકારની વિગતો હાલ મળી રહી છે. ત્યારે એસીબી ચોક્કસથી એક બાદ એક જે પ્રોપર્ટી અત્યારે ની વિગતો મળી રહી છે ત્યાં જઈને દરોડા પાડશે, અને ત્યાંથી ચોક્કસ એક તપાસ કરશે, અને તપાસમાં અનેક જે વિગતો છે તે સામે આવી શકે છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. એમડી સાગઠિયા રૂપિયા 90 લાખની ઓફિસ ધરાવે છે. રાજકોટના રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. આ મિલકત તેમના ભાઈના નામે હોવાની વિગતો સામે આવી છે. એમડી સાગઠિયા 90 લાખની ઓફિસ ધરાવે છે. રાજકોટના રિંગ રોડ પર આ ટ્વીન ટાવર આવેલું છે. અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક પરિવારના 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નિકોલ વિસ્તારમાં રાત્રે ફરવા નીકળેલા પરિવારને કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજી તરફ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં કાર ચાલકે 17 વર્ષીય સગીરાને અડફેટે લીધી હતી, અને ત્યારે કારની અડફેટે આવેલ સગીરાનું મોત થયું હતું. તો બેફામ વાહન ચાલકોનો આતંક હજુ પણ યથાવત છે. ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ પહોંચ્યા હતા. અમદાવાદમાં હિટ એન્ડ રન એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. તો બીજી ઘટનામાં કારની અડફેટે સગીરાનું મોત થયું હતું. શુક્રવારે મોડી રાત્રે નિકોલમાં ઘટના બની હતી. હિટ એન્ડ રનની ઘટનામાં 17 વર્ષીય સગીરે સગીરાને અડફેટે લીધી હતી. તો ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તો હિટ એન્ડ રનની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. બેફામ કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કાર ચાલકે ટક્કર મારી હતી. તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો હાલ સારવાર હેઠળ છે. શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો નિકોલમાં કાર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો.
શુક્રવારે મોડી રાત્રે નિકોલમાં આ ઘટના બની હતી. 17 વર્ષીય સગીરે સગીરાને અડફેટે લીધી હતી, તો રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નિકોલમાં કાર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો. શુક્રવારે મોડી રાત્રે નિકોલમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, અકસ્માતને લઈને એક પછી એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ માટે પણ ચિંતાનો વિષય ઊભો થયો છે. કારણ કે જે રીતે નિકોલ વિસ્તારની આ ઘટના સામે આવી છે તેની અંદર વાહન ચાલકે, જે કાર ચાલક બેફામ કાર ચલાવીને આવ્યો અને પૂરપાટ ઝડપે તેણે પરિવાર જે ચાલવા નીકળ્યો હતો રોડ પર તેને અડફેટે લીધો અને 4 લોકોને ઘાયલ કર્યા છે. તેની અંદર તમામ લોકો અત્યારે હાલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે આ તમામ જે 4 અકસ્માતનો ભોગ બન્યા હતા તે અત્યારે હાલમાં સારવાર હેઠળ છે. કોઈનું પણ મોત નથી થયું, તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ જે રીતે વાહન ચાલક બેફામ રીતે કાર હંકારીને લાવતો હતો અને અકસ્માતને તેણે આકાર આપ્યો છે તે દરમિયાનમાં અત્યારે હાલમાં પોલીસે વાહન ચાલકને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે રોડ પર વાહન ચાલક બેફામ રીતે કાર ચલાવતા હોય છે, કોઈપણ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, તેને લઈને ટ્રાફિક પોલીસે હવે આવા બેફામ ગફલત રીતે વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની રહી છે. કારણ કે અમદાવાદની અંદર બીજો એક થલતેજ પાસે કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર એક સગીર વયનો વ્યક્તિ 17 વર્ષનો જે કિશોર છે તે વાહન ચલાવીને જઈ રહ્યો છે. 17 વર્ષના સગીર દ્વારા વાહન ચલાવી અને 16 વર્ષની કિશોરીને અડફેટે લેવામાં આવી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું છે, ત્યારે સમગ્ર પરિવાર છે એ શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલે ઉલ્લેખનીય છે કે સમગ્ર અમદાવાદની અંદર ક્યાંક ને ક્યાંક વાહન ચલાવવાની જે નિયમોની જે સ્થિતિ છે તે ખૂબ જ નબળી હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકોને કાયદાનો કોઈ ભય જ નથી રહ્યો અને ભય ન હોવાના કારણે તમામ વાહન ચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે. અને સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે થલતેજનો કિસ્સો છે કે જેની અંદર સગીર વયની વ્યક્તિએ વાહન હંકારી અને એક કિશોરીને અડફેટે લીધી અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે, તેમાં અત્યારે હાલમાં પોલીસે તેના પિતા અને ભાઈને ધરપકડ કરી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સીધા કસૂરવાર તેના મા બાપ બને છે અને જેના નામે કાર છે અને જે પેરેન્ટ્સ તેને વાહન ચલાવવા માટેની આટલી બધી છૂટ આપે છે તે સીધા જ આ કેસની અંદર આરોપીઓ સાબિત થાય છે. અને એટલા માટે અત્યારે હાલમાં પોલીસે તેના પિતા અને ભાઈને ધરપકડ કરી અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક કિશોરવયની વ્યક્તિને વાહન ચલાવવું કાયદા મુજબ યોગ્ય નથી અને તે નિયમમાં આવતું નથી. અને એટલા તેમ છતાં જ્યારે વાહન ચાલક વાહન ચલાવે છે કોઈપણ પરમિશન અને લાયસન્સ વગર, ત્યારે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તે અનિવાર્ય છે. અને એ જ પ્રમાણે જે રીતે નિકોલમાં આ કિસ્સો બન્યો છે કે નિકોલની અંદર 4 વ્યક્તિઓ કે જો રોડ પર ચાલવા નીકળ્યા હતા અને તે દરમિયાનમાં પૂરપાટ ઝડપે બેફામ રીતે વાહન હંકારી અને એક કાર ચાલકે તેમને ટક્કર મારી અને 4 વ્યક્તિઓને જે ઘાયલ કર્યા છે તેમની સામે પણ અત્યારે હાલમાં વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે કે અત્યારે હાલમાં જે રીતે અમદાવાદ શહેરની અંદર ટ્રાફિકને લઈને નિયમોનો જે બેફામ ભંગ થઈ રહ્યો છે તેને લઈને હવે ટ્રાફિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી અને ઝુંબેશ હાથ ધરવામાં આવે, ડ્રાઈવ ચલાવવામાં આવે તેવી જનતા પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહી છે. કારણ કે જો આ રીતે નિયંત્રણ લેવામાં નહીં આવે અને તમામ વાહન ચાલકો બેફામ રીતે અને ગફલતભરી રીતે વાહન ચલાવશે તો ચોક્કસથી ભવિષ્યમાં વિસ્મયકાંડ અને તથ્યકાંડ ફરીથી દોહરાશે, તેમાં કોઈ પણ મિનમેક નથી. અને તેને નિયંત્રણમાં રાખવું હશે તો ચોક્કસથી નિયમો સાથે જ વાહન ચલાવવું તે ખૂબ જ જરૂરી છે અને તેનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસે ક્યાંક ને ક્યાંક ફરજ પાડવા માટે કડક ડ્રાઈવ ચલાવવી જરૂરી બને છે. તો અમદાવાદમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની છે. બેફામ વાહન ચાલકોના આતંક સામે આવી રહ્યો છે. નિકોલમાં કાર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો. 17 વર્ષીય સગીરે જ સગીરાને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટનાને પગલે સગીરના પિતા અને ભાઈની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નિકોલમાં કાર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો. તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. રાજ્યમાં ડ્રગ્સની ઘૂસણખોરીના બનાવ વારંવાર બનતા હોય છે અને ત્યારે સુરતમાં અઠવા પોલીસે બાતમીના આધારે
કદમપલ્લી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એમડી ડ્રગ્સ સાથે પોલીસે બીટુકુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. પકડાયેલ બંને આરોપીઓ નાનપુરાની કાદળ સાદળ નાળ પાસે કોઈને એમડી ડ્રગ્સ આપવાના હતા. આ ઝડપાયેલા બંને શખ્સોને જીતેન્દ્ર મિશ્રા નામના ઇસમ દ્વારા ડ્રગ્સ સપ્લાય કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તો પોલીસ દ્વારા ઝડપાયેલા 100 ગ્રામ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 10.61 લાખથી પણ વધુ છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ તપાસ કરી રહી છે. તો સુરતમાં એમડી ડ્રગ્સ ઝડપાયો છે. બંને શખ્સોને જીતેન્દ્ર મિશ્રાએ ડ્રગ્સ આપ્યું હતું તે સામે વિગતો આવી રહી છે. તો બંને આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરત ખાતે 10 લાખનું એમડી ડ્રગ્સ પોલીસે સપ્લાય ન કરવા દીધું, કિસ્સો સામે આવ્યો છે, શું કહેશો? બિલકુલથી, નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોલીસ જે છે તે મિશન ચલાવી રહી છે ને તે અંતર્ગત અનેક જે ડ્રગ્સના પેડલરો છે કે જે સુરતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરે છે તેવા ડ્રગ્સ માફિયાઓ છે તેમને ઝડપી પાડવામાં પોલીસને અત્યાર સુધી મહદઅંશે સફળતા મળી છે. ત્યારે સુરતના ફરીથી અઠવા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના જે નાનપુરા કદમપલ્લી વિસ્તાર આવેલો છે ત્યાંથી 2 વ્યક્તિઓ છે તે 100 ગ્રામ એમની ડ્રગ્સ સાથે ઝડપાયા છે. પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે આ બંને વ્યક્તિઓને ઉભા રાખી અને તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તે બંને પાસેથી 100 ગ્રામ એમની ડ્રગ્સ મળી આવ્યું છે. તેમની માર્કેટ કિંમત છે 10,60,000. આ ડ્રગ્સ જે છે તે કાદરસાની નાળ પાસે કોઈને આપવા માટે જતા હોવાનું આ બંનેએ જણાવ્યું છે. અને ખાસ કરીને જીતેશ પંડિત નામનો વ્યક્તિ જે છે વડોદ ખાતે રહે છે ને વડોદમાંથી તેમને આ ડ્રગ્સ છે તે સપ્લાય આપવામાં આવ્યું હતું અને સપ્લાય કરવા માટે આ બંને વ્યક્તિઓને કહ્યું હતું. આ બંને વ્યક્તિઓ જે છે તે અત્યાર સુધી પોલીસના હાથે પહેલી વખત ઝડપાયા છે. બંનેનું નામ છે બીટુકુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ. આ બંને વ્યક્તિઓ જે છે તે અગાઉ ક્યારેય ડ્રગ્સ કોઈને આપવા ગયા છે કે કેમ, અગાઉ ક્યારેય ડ્રગ્સ કોઈ પાસેથી લીધું છે કે કેમ તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. પરંતુ મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે સુરતની અંદર ડ્રગ્સ ઘૂસાડવામાં આ બંને વ્યક્તિઓ આવી રહ્યા હતા અને ડ્રગ્સ સપ્લાય કરનાર જે જીતેશ પંડિત છે તે પણ વડોદનો છે, હાલ આ બંનેની ધરપકડ કરી છે અને જીતેશ જે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. તો જેમને કાદરસાની નાળ પાસે ડ્રગ્સ આપવાનું હતું તે વ્યક્તિને પણ વોન્ટેડ જાહેર કરાયું છે. કોને આપવાનું હતું, કઈ રીતે આપવાનું હતું, કેટલા સમયથી આ બંને વ્યક્તિઓ આ ડ્રગ્સના ધંધા રવાડે ચડ્યા છે, કોને કોને અત્યાર સુધી ડ્રગ્સ આપ્યું છે, આ તમામ દિશામાં પોલીસે પૂછપરછ છે તે શરૂ કરી છે. પરંતુ જે પ્રકારે આ બંને વ્યક્તિઓ ડ્રગ્સ સાથે ઝડપાયા છે તે ડ્રગ્સ કહી શકાય કે 10,60,000નું આ ડ્રગ્સ હતું અને આ ડ્રગ્સ જે છે તે સુરત શહેરની અંદર ઘૂસે માસૂમ લોકો આ ડ્રગ્સનું સેવન કરે અને નશાના રવાડે ચડે તે પહેલાં જ પોલીસની સતર્કતાના કારણે આ ડ્રગ્સ લઈને આવનારા બંને વ્યક્તિઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે. શું કે આ બંને સૌ પ્રથમ વખત જ પોલીસના હાથે ઝડપાયા છે એટલે પોલીસ જે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે કે આ બંને અગાઉ કોઈ પણ જગ્યાએથી કે અન્ય કોઈ ગુના આચરી રહ્યા છે કે કેમ. કારણ કે જે પ્રકારે વડોદ ખાતેથી જે જીતેશ પંડિત નામનો વ્યક્તિ છે કે જેમણે આ બંનેને ડ્રગ્સ આપ્યું છે તે અગાઉ કયા કેટલા ગુનામાં પકડાઈ ચૂક્યું છે અને તેણે ડ્રગ્સ ક્યાંથી લાવ્યું હતું અને કોને આપવાનું હતું તે તમામ દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. પરંતુ જે પ્રકારે આ બંને વ્યક્તિઓ સુરતની અંદર ડ્રગ્સ ઘૂસાડે તે પહેલાં જ પોલીસે બાતમીના આધારે આ બંને જે વ્યક્તિઓ છે તેમને ડ્રગ્સ સાથે ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ ડ્રગ્સ મામલે મોટું રેકેટ સામે આવે તેવું લાગી રહ્યું છે, જેથી કરીને પોલીસ આ બંને વ્યક્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને બંનેની પૂછપરછ કરી રહી છે. જી, સમગ્ર માહિતી બદલ દિવ્યેશ, આપનો આભાર. તો સુરતમાં એમડી ડ્રગ્સ ઝડપાયો છે. સુરતની અઠવા પોલીસે એમડી ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. પોલીસે ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો બંને શખ્સોને જીતેન્દ્ર મિશ્રાએ ડ્રગ્સ આપ્યું હતું. 10.61 લાખ કિંમતનું 100 ગ્રામ ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે. સાથે જ 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. સુરતમાં ઉમરાના ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા હોવાની ઘટના સામે આવી છે અને ત્યારે આ મામલે 300 થી 400 જેટલા લોકોએ
ટ્રસ્ટીઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. 1976માં જમીન ગ્રામજનો દ્વારા ફાળવવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોને અંધારામાં રાખી ફૂડ કોર્ટ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાળવેલી જગ્યાના દસ્તાવેજો ટ્રસ્ટીઓ લઈને ફરાર થયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ સમગ્ર બાબતે ગામના આગેવાનો કોર્ટ સુધી પહોંચ્યા છે, તો સુરતનો જે સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે જમીનને લઈને, સમાચાર છે ઉમરાના ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા હોવાની વિગતો સામે આવી છે. 300 થી 400 જેટલા લોકોએ ટ્રસ્ટીઓ સામે વિરોધ દર્શાવ્યો છે. ઉમરાના ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા છે. 300 થી 400 કરતા પણ વધારે ગ્રામજનો દ્વારા ટ્રસ્ટી વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જણાવી દઉં કે જે 1976ની જે જમીન હતી તેની દેખરેખ કરવા માટે ટ્રસ્ટને આ જમીન ફાળવવામાં આવી હતી. ટ્રસ્ટીઓ દ્વારા ગ્રામજનોને છેતરવામાં આવ્યા છે. ગ્રામજનોને અંધારામાં રાખીને ટ્રસ્ટ દ્વારા તેમને છેતરાયા હતા. જણાવી દો કે ટ્રસ્ટ દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખી ફાળવેલી જગ્યા પર ફૂડ કોર્ટ ઊભી કરી દેવામાં આવ્યું હતું. જે ફૂડ કોર્ટ છે તેમાં ભાડું વસૂલવામાં આવતું હતું તે બાબતની પણ ગ્રામજનોને જાણ ન હતી. અને જણાવી દઉં કે દુકાનદારોને 10 વર્ષના કરાર પર દુકાનો ભાડે આપવામાં આવી, 10 વર્ષના કરાર પર આ દુકાનો જે છે તે ભાડે આપવાનું તે પણ ગ્રામજનોને ખબર ન હતી. 31 મેના રોજ કરાર પૂર્ણ થયો હતો અને ગ્રામજનોએ જગ્યા રિન્યુ કરવાની ના પાડી હતી. ત્યારબાદ છતાં ટ્રસ્ટીઓ જગ્યા ગ્રામજનોની પરવાનગી વગર ફરી રિન્યુ કરી દેતા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે. ફાળવેલી જગ્યાના તમામ દસ્તાવેજો ટ્રસ્ટીઓ લઈને ફરાર હાલ થઈ ગયા છે. જણાવી દો કે અંતે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે અને ફૂડ કોર્ટ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે આ જે જગ્યા છે તે ગ્રામજનોની જગ્યા છે અને જે ગૌચરની જગ્યા જણાવવામાં આવી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને તમને જણાવી દઉં કે જે જમીનના છે તેમાં 9 સભાપદ છે. એમાં જે પ્રકાશ ઉમરીકર છે તેમણે જણાવ્યું હતું કે જે જમીન દેખરેખ કરવા માટે ટ્રસ્ટને આ જમીન તમામ જમીન જે જમીન છે SVNIT કોલેજની સામે છે આ જમીન એ ફાળવવામાં આવી હતી દેખરેખ કરવા માટે, પરંતુ જે ટ્રસ્ટને જમીન આપવામાં હતી તે ટ્રસ્ટ દ્વારા તેમને છેતરી ફૂડ કોર્ટ ઊભું કરવામાં આવ્યું હતું અને 15 જેટલી દુકાનો ત્યાં હાલ ચાલી રહી હતી અને 10 વર્ષના કરાર પર તે ભાડુઆત પર આ દુકાનો ચાલતી હતી અને જે ભાડું આપતું હતું તે પણ ગ્રામજનોને તેની કોઈ પણ પ્રકારની જાણ ભાડુઆત ગ્રામજનોને ન હતી. અને આ પ્રકારમાં જે દુકાનો છે તે હાલ ચાલી રહી હતી તેથી જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. અને જે ટ્રસ્ટ છે જે ટ્રસ્ટીઓ છે તેઓ જે કાગળિયા છે તેઓ દસ્તાવેજ જમીનના તેઓ લઈને ફરાર હાલ થઈ ગયા છે. જેથી હાલ જે ગ્રામજનો છે 300 થી 400 લોકો મળીને જેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને કોર્ટમાં હાલ પહોંચી રહ્યા છે અને કોર્ટના દરવાજા તેઓ હાલ ખખડાવી રહ્યા છે. જણાવી દઉં કે હાલ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર પણ સફાળે જાગ્યું હતું અને ફૂડ કોર્ટનું સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ગઈકાલે એ જ ફૂડ કોર્ટ ઉપર જે SVNIT કોલેજની સામે જે જમીન ફાળવવામાં આવી હતી તેમાં જે ફૂડ કોર્ટ ઊભું કરવામાં આવ્યું હતું તેમાં NOC, BU, ફાયર સેફટીના સાધન ન હોવાથી પાલિકા દ્વારા તેને પણ સીલ મરણ કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ જણાવી દઉં કે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોતાની જે જમીન છે તે ગ્રામજનો દ્વારા માંગણી કરાઈ હતી અને જેનો કરાર છે તે પૂર્ણ થઈ ગયો હતો, તો છતાં પણ ફરી જે કરાર છે રિન્યુ કરી દુકાનો ચલાવવામાં આવતી હતી અને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને હાલ આજે ફૂડ કોર્ટ છે સીલ કરી દેવામાં આવ્યું છે અને ગ્રામજનો હાલ પોતાના ન્યાયની માંગણી માટે કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. કોર્ટ ખાતે પહોંચે અને આજે સમગ્ર મામલો છે સંપૂર્ણપણે મામલો તે હાલ કોર્ટમાં પહોંચી ગયો છે. જી ભાવનગરમાં જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં આઈસર ટ્રકનો વિડીયો સામે આવ્યો છે. અગાઉ આ જ રોડ ઉપર રંધોળા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો અને ત્યારે અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. તેમ છતાં પણ ભાવનગર ટ્રાફિક પોલીસ અને RTOની બેદરકારી સામે આવી છે. ભાવનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આઈસર ટ્રકનો વિડીયો વાયરલ થયો છે. તો ભાવનગર ટ્રાફિક પોલીસ અને RTO ઘોર નિંદ્રામાં છે. જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અગાઉ આ જ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો.
તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, ભાવનગરમાં ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય, આરટીઓ પણ ઘોર નિંદ્રામાં હોય, તેવી રીતે આ જોખમી સવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કહેશો? જી, ભાવનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને જે દ્રશ્ય જોવા મળે છે તે ભાવનગર રાજકોટ હાઈવેનો છે. તે આગળ એક આઈસરની અંદર કહી શકાય કે ઢોરની માફક લોકોને ભરીને આ આઈસર છે તે રોડ ઉપર ચાલી રહ્યું હતું. અગાઉ પણ આ રસ્તા ઉપર કહીએ તો થોડાક વર્ષો પહેલાં ગાંગળી નજીક એક જાનૈયાનો ટ્રક છે તે પુલ ઉપર ખાબક્યો હતો અને 30 કરતાં વધારે જે જાનૈયા છે તે મોતને ભેટ્યા હતા. તાજેતરમાં જ કહીએ તો અધિકારીઓની બેદરકારીને લઈને રાજકોટમાં પણ જે કિસ્સો સામે આવ્યો છે તેમાં પણ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે ભાવનગર હાઈવે ઉપર આવા જે આજના દિવસની વાત કરીએ તો અનેક વાહનો જે લોડિંગ વાહનો છે જેનો ઉપયોગ વાહનોનો હાલ સમાન હેરાફેરી કરવાનો છે, પરંતુ આ વાહનોની અંદર લોકો પોતાના કામકાજ માટે પ્રસંગ માટે ઉપયોગ કરતા હોય છે અને ભાડા રેલવા માટે પણ વાહન માલિકો છે ત્યાં પોતાનો વાહનો આ પ્રસંગની અંદર જતા હોય છે, પરંતુ જે રીતના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ અને જે કહી શકાય કે જે આરટીઓ કચેરીના અધિકારીઓ છે તે એસી ઓફિસમાં બેઠી રહ્યા છે, પરંતુ આવા વાહનોને જે વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવી જોઈએ તે નથી થઈ રહી. આજે જે રીતના આપણે જોયું કે આ જે આઈસર છે તેની અંદર કહી શકાય કે 50 થી વધારે લોકો છે તે આઈસરની અંદર ભરેલા હતા. ખાસ કરીને મહિલા અને બાળકો વધારે પ્રમાણમાં આઈસરમાં જોવા મળે છે. જે આઈસર છે તે ભાવનગર અને રાજકોટની વચ્ચે રાજપરા કોડિયાર આસપાસના રસ્તાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે. પરંતુ સેવા લઈ રહ્યો કે આ જે વાહન છે તે ક્યાં જઈ રહ્યું હતું, પરંતુ જે સિટીની બહાર કે સિટીની આસપાસથી આ વાહન નીકળ્યું ત્યારે ટ્રાફિક પોલીસ કે આરટીઓની કચેરીની જે ગાડી પેટ્રોલિંગ કરવી જોઈએ તે પણ નથી કરી રહી. ત્યારે ચોક્કસ જો આવા વાહનોનો અકસ્માત થાય, લોકો મરે, પછી સરકાર જાગે છે, પછી અધિકારીઓને કહી શકાય કે દંડ આપે છે, અધિકારીઓને સસ્પેન્ડ કરે છે, પરંતુ ઘટના બની જાય ત્યારબાદની કાર્યવાહી કેમ, ત્યારબાદની જે કાર્યવાહી થઈ છે તેનું કારણ શું છે, આ જે કાર્યવાહી છે તે અગાઉ થવી જોઈએ. ત્યારે ચોક્કસ આજના જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સરકાર ફરી એક વખત આવો અકસ્માત થાય તેની અધિકારીઓ રાહ જોઈ છે, જેથી કરીને આવો અકસ્માત થાય, લોકોના મોત થાય અને પછી તેની વિરુદ્ધમાં કાર્યવાહી થાય. ત્યારે જોવા રહેવાનું એ રહ્યું કે હવે સરકાર અને તંત્ર દ્વારા અધિકારીઓ વિરુદ્ધમાં કોઈ પગલાં લેવાશે કે નહીં. જી જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગરમાં જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આઈસર ટ્રકનો આ વિડીયો વાયરલ થયો છે. ભાવનગરમાં થોડા સમય અગાઉ જ આ જ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. ભાવનગર ટ્રાફિક પોલીસના આરટીઓ ગૂઢ નિંદ્રામાં હોય તેવા એક પછી એક આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડેપણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. Thank you.